જિલ્લાના પેટલાદ અને સોજિત્રા તાલુકાના કેટલાક સમયથી દીપડો હોવાના સમાચાર ફેલાયા હતા, ત્યારે પેટલાદ તાલુકાના દંતાલી ગામે કેળના ખેતરમાં ખેડૂત પાણી વાળતા હતા ત્યારે દીપડો નજરે પડ્યો. ખેડૂત દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણકારી આપવામાં આવી હતી. નેચરલ હેલ્થ ફાઉન્ડેશન વલ્લભ વિદ્યાનગરને આ મામલે જાણકારી મળી તો નેચર હેલ્થ ફાઉન્ડેશનના પ્રમુખ રાહુલભાઈ સોલંકીની આગેવાની હેઠળ સંસ્થાના સ્વયંસેવકોની ટીમ સાધનોથી સજ્જ થઈ ઘટના સ્થળે પહોંચી ગઈ, જ્યાં નિરીક્ષણ કરવામાં આવ્યું કે દીપડાને કેવી રીતે પાંજરે પૂરવો. સંસ્થાના સ્વયંસેવક કિશન પટેલ, નિલેશ પારેખ, નિકુંજ ભોઈ, સુનિલ રાયપુરા, શિવમ જોશી, પ્રેમ કેસરિયા, બ્રિજેશ પટેલ, સુનિલ રાયપુરા અને મોન્ટુ વગેરે અગત્યની કામગીરી કરી દીપડાને 3 કલાકની ભારે મહેનતના અંતે દીપડાને નેટમાં ફસાવી લેવામાં આવ્યો હતો. આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન કિશન પટેલ અને શિવમ જોશીને સામાન્ય ઇજાઓ થઈ હતી. ફોરેસ્ટ વિભાગ દ્વારા સહી સલામત જગ્યાએ દીપડાને લઈ જવામાં આવ્યો ત્યારે સમગ્ર તાલુકાના ગામડાઓમાં ભયનો માહોલ દૂર થવા પામ્યો હતો.